द्वारकाधीश सौराष्ट्र में बिराजे छे। અને ભગવાન દ્વારકાધીશ જીના દર્શન માટે આજે દ્વારકામાં કેટલી ભીડ ભક્તોની હોય, અને એ સમયે દ્વારકાધીશજીના આપણે દર્શન કરીએ અને રાત્રિના સમયે દ્વારકાનાથના દર્શન કરતા હૃદયમાં જે આનંદ થાય એ અધકેરો હોય છે, અને પછી ત્યાં જે અબીલ ગુલાલની છોડો ઉડે અંદરથી એક ઉલ્લાસ એક આનંદ જે પ્રગટ થતો દેખાય ભક્તોના ચહેરા ઉપર સ્પષ્ટ રૂપે એ ભાવ એ ઉત્સાહ ઝલકતો દેખાય, અને દ્વારકાધીશજીના દર્શન કરી અને જે એક તૃપ્તિ એક જે સંતોષનો ભાવ ભક્તોના વૈષ્ણવોના ચહેરા ઉપર દેખાય એ જોઈને ઉત્સવ સાર્થક થાય છે। મારે તો તમને સૌને એ કહેવું છે કે દ્વારકાનાથના તો દર્શન કરજો, પણ દ્વારકાનાથના આજના આ જન્માષ્ટમીના પ્રાગટ્ય સમયે દર્શન કરી રહેલા સૌ ભક્તોના પણ દર્શન કરજો, તો એનો ઉત્સાહ એનો ભાવ એ જોઈ અને ખરેખર આપણામાં પણ એ ભાવ એ ઉત્સાહ જાગશે અને જન્માષ્ટમી સાર્થક થશે। એવા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણનું આજે પ્રાગટ્ય અષ્ટમીનો દિવસ મહારાષ્ટ્રમાં ગુજરાતમાં આપણે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી કહીએ છીએ। તમે રાજસ્થાન જાઓ કે તમે ઉત્તર પ્રદેશમાં જાઓ તો ત્યાં ભાદો કૃષ્ણ અષ્ટમી કહેતે, મહિનાનું નામ બદલી જાય છે, દિવસ એનો એ રહે છે, કારણ કે એ બધી જગ્યાએ પૂર્ણિમાંત માસ માને છે એટલે એનો મહિનો પૂર્ણિમાના દિવસે પૂરો થાય। આપણે ત્યાં ગુજરાતમાં મહારાષ્ટ્રમાં અમાસાંત માનીએ છીએ આપણે, એટલે આપણો મહિનો અમાસના દિવસે પૂરો થાય, શ્રાવણ એ લોકોનો પૂર્ણિમાના દિવસે પૂરો થઈ ગયો, આપણો શ્રાવણ અમાસના પૂરો થશે, અને એટલા માટે એમનો ભાદરવો ચાલુ થઈ ગયો છે, આપણે અમાવસ્યાના દિવસે ભાદરવો પૂરો થશે શ્રાવણ પૂરો થશે, માટે આપણે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી કહીએ છીએ અને ત્યાં ભાદો કૃષ્ણ અષ્ટમી, દિવસ એનો એ છે, પણ જે તિથિએ ભગવાનનું પ્રાગટ્ય થયું છે એના વિશે જો વિચારીએ તો વર્ષ છે એ બે અયનમાં પૂરું થાય, ઉત્તરાયણ અને દક્ષિણાયણ, છ મહિના ઉત્તરાયણના છ મહિના દક્ષિણાયણના, અત્યારે દક્ષિણાયન ચાલે છે, તો શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો જે સમય છે એ લગભગ અયનનો પણ મધ્ય ભાગ છે, અયન અંતર્ગત ઋતુ આવે, દરેક ઋતુ બે મહિનાની હોય, આપણે ત્યાં છ ઋતુ છે અને 12 મહિના છે, એટલે દરેક અયનમાં બે બે મહિનાની ત્રણ ઋતુ આવે, તો ઋતુનો પણ આ મધ્ય ભાગ છે શ્રાવણ કૃષ્ણ અષ્ટમી। પછી આવી વાત પક્ષની, આ કૃષ્ણ પક્ષ છે વદ છે, તો અષ્ટમી તિથિ એ પક્ષનો પણ મધ્ય ભાગ છે, 15 તિથિઓ પક્ષમાં આવે એટલે 7 દિવસ પહેલા અને 7 દિવસ પછી અષ્ટમી તિથિ છે, બરાબર મધ્યની તિથિ છે, અષ્ટમી તિથિના દિવસે પણ ભગવાન મધ્યરાત્રિએ પ્રગટ થાય છે, એટલે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય આ રીતે મધ્યમાં છે, કૃષ્ણ યોગેશ્વર છે, અને યોગનો એક અર્થ થાય જીવનમાંથી અતિઓનું નિવારણ કરવું, એટલે મધ્ય માર્ગ અપનાવ્યો છે શ્રી કૃષ્ણે, એમાં ક્યાંય અતિ નથી। તો આવી અષ્ટમીની રાત્રે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને આ આનંદનો અને ઉત્સવનો અવસર છે, આપણે સૌ જાગરણ કરી રહ્યા છીએ આજે, અને સાચી વાત તો એ છે કે જે જાગે એને ભગવાન મળે, જે સૂતો રહે સંસારની મોહરાત્રિમાં એને
ભગવત તત્વની અનુભૂતિ ન થાય. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, આવું આપણા શાસ્ત્રોએ કહ્યું. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ, આવું સંતવાણીમાં આપણા સંતોએ કહ્યું. અને જે જાગી ગયો એ જોગી છે, આવું રામચરિત માનસ કહે છે. એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. તો આજે આપણે કૃષ્ણ પ્રાગટ્યની પ્રતીક્ષામાં જાગરણ કરનારા એક અર્થમાં સૌ જોગીઓ છીએ, યોગી છે. અને યોગીનો અર્થ થાય જે યુક્ત છે, ભગવાનથી જોડાયેલો છે તે. તો આજે જાગરણ કરીને આપણે શ્રી કૃષ્ણ પ્રાગટ્યની પ્રતીક્ષા કરી રહ્યા છીએ, આંખમાં ઉજાગરાને આંજીને. પણ ભગવાન શ્રી કૃષ્ણની પ્રતીક્ષામાં એ ઉજાગરો છે એટલે જાગરણ બને છે. જગદીશની પ્રતીક્ષા માટે જાગી રહ્યા છીએ, માટે એ જાગરણ છે. ડાકોરવાળા નાથ મુરલીધર ભગવાન આપણને દર્શન આપી રહ્યા છે. શ્રી કૃષ્ણનો રંગ, શ્રી કૃષ્ણનો ઢંગ, શ્રી કૃષ્ણનો સંગ, ગાયોનો, ગુવાળોનો, ગોપીઓનો, એ એક એવું અદ્ભુત વાતાવરણ ઊભું કરે છે. દ્વારકાથી ભગવાન બોડાણાની પ્રાર્થનાથી અને બોડાણાના ભાવને લઈ અને ડાકોર પધાર્યા. અને ડાકોરવાળા નાથ એ ભક્તોના ઉપર અનુગ્રહ કરતા સૌને દર્શન આપી રહ્યા છે. ભક્તો ખૂબ ભાવથી કહે, જય રણછોડ, માખણ ચોર. તમે દુનિયામાં એક દેવ તો એવો બતાવો કે જેને તમે ચોર કહી શકો, અને એને ચોર કહીને પુકારો તો એને ગમે, એ સ્તુતિ બને. ડાકોરવાળા નાથ પૂર્ણિમાના દિવસોમાં પણ જ્યારે લોકો પગપાળા યાત્રા કરી અને ડાકોર જતા હોય, કોઈ નદીમાં પૂર આવ્યું હોય ને નદી જેમ વેગથી વહેતી વહેતી સમુદ્ર તરફ જતી હોય, એવી રીતે વૈષ્ણવો અને ભક્તોના વૃંદના વૃંદ બધા જ રસ્તેથી ડાકોર તરફ આમ વહેતી નદીની જેમ વહેતા વહેતા આવતા હોય. અને અનેક રાવટીઓ બંધાણી હોય, અનેક જગ્યાએ એ લોકોને ભોજન, જલ, એના વિશ્રામ ઇત્યાદિની વ્યવસ્થા અનેક સંસ્થાઓ દ્વારા અને અનેક સખીદાતાઓ દ્વારા થતી હોય, એ દ્રશ્ય ખરેખર જોવા જેવું હોય છે. અને જેમ યથા નદીનામ બહવોંબુ ભેગા, એ બધી જ નદીઓ પછી વહેતી વહેતી સમુદ્રમાં વળી જાય, એમ બધા જ ભગવાન ડાકોરનાથના શરણમાં એકત્ર થાય, પૂર્ણિમાનો એ આનંદ છે. અને આજે જન્માષ્ટમીનો આનંદ ડાકોરવાળા નાથની સામે ઊભા રહી અને એ ભીડમાં પણ જે ભગવાનના દર્શન કરીને રાજી થાય ને, એના જીવનમાં કોઈ દી ભીડ ન રહે, કોઈ દિવસ કોઈ વાતનો અભાવ ન રહે. ડાકોરવાળા નાથના દર્શન કરી અને આજે આપણે ધન્ય થઈ રહ્યા છીએ. ભગવાન શામળાજીમાં બિરાજે છે, શામળાજી કહેવાય છે આ પ્રભુનો રંગ. ભગવાનના રંગને જુદી જુદી ઉપમા આપી છે શાસ્ત્રોમાં. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ. ગગન સદૃશ ભગવાનનો રંગ છે, આસમાન જેવું. યા તો મેઘવર્ણમ શુભાંગમ, મેઘ આ વાદળો છે આકાશમાં, આ શ્રાવણના જે વાદળ છે ને, એના જેવો ભગવાનનો રંગ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કેકી કંઠાભ નીલમ. કેવો વર્ણ ભગવાનનો? તો કે મોરલાની ડોક જેવો. તો આ જે નીલમણી છે શ્રી કૃષ્ણ, અથવા તો મેઘશ્યામ છે શ્રી કૃષ્ણ, અને શ્યામમાંથી જે શામળા છે, અને એવા શામળાજીના દર્શન, કાળો રંગ જેના ઉપર ચડે ને એના ઉપર પછી બીજો કોઈ રંગ ન ચડે. જેના ઉપર શ્રી કૃષ્ણના પ્રેમનો રંગ ચડ્યો, એના પછી સંસારનો કોઈ રંગ એના મન ઉપર ન લાગી શકે. મીરા એકવાર એ રંગે રંગાણી,
अपने ही रंग में रंग दे चुनरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया, ये भजन बहु प्रसिद्ध है। आराध्य नी उपासना करता करता, आराधना करता करता, आराधक मा आराध्यना गुण आवे, आवो एक नियम छे। तो श्याम ने भजता भजता श्याम मय थई जवाय। आम तो त्रण ज रंग छे मुख्य, लाल पीळो ने वादळी मुख्य रंग गणाय, बाकी ना बीजा बधा मेळवणी थी थाय। आपणे भण्या छे चित्रकाम मां लाल पीळो ने वादळी ए त्रण ज रंग मुख्य छे, काळो रंग छे ने ई मेळवणी थी थाय छे। काळो रंग केवी रीते बनशे? आ त्रणेय रंग ने तमे भेगा करो एटले काळो रंग थाय। अपना कृष्ण मां अपना शामळाजी मां बधा ज रंग भेगा थया छे, साची वात छे। श्री कृष्ण जेवो गृहस्थी पण कोई नथी, श्री कृष्ण जेवो विरक्त सन्यासी पण कोई नथी, श्री कृष्ण जेवो कुशल योद्धो पण कोई नथी, श्री कृष्ण जेवो श्रेष्ठ योगी पण कोई नथी, माटे ज ए योगेश्वर छे। श्री कृष्ण जेवो कोई नेता नथी, એટલે કૃષ્ણની અંદર બધા રંગો ભેગા થયા છે। જેમ લાલ પીળો વાદળી બધા જ રંગોને ભેગા કરો અને કાળો રંગ થાય। કૃષ્ણ એટલા માટે કાળા છે, શામળા છે, એટલા માટે શામળાજી છે કે એની અંદર બધા જ રંગો ભેગા થયા છે। શામળાજીના દર્શન કરતા કરતા એ બધા રંગોનું ઉમેરણ આપણામાં થાય। જ્યાં રાગી બનવાનું છે ત્યાં રાગી બનીએ, પણ આપણી અંદરનો વિરાગ પણ એવો અકબંધ રહે, ભગવાન પ્રત્યે આસક્ત બનીએ, પણ સંસારના ભોગો પ્રત્યે અનાસક્તિ રાખીએ, આપણે એટલા માટે કૃષ્ણને ભજવા જોઈએ। ભગવાન શામળાજીને વંદન કરતા કરતા, શામળાજીના આજના દિવસે દર્શન કરતા કરતા, એને પ્રણામ કરતા આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં બધા રંગ હોય અને એ બધા જ રંગ કૃષ્ણ રૂપે પરિવર્તિત થાય। આપણા કૃષ્ણમાં આપણા શામળાજીમાં બધા જ રંગ ભેગા થયા છે, સાચી વાત છે। શ્રી કૃષ્ણ જેવો ગૃહસ્થી પણ કોઈ નથી, શ્રી કૃષ્ણ જેવો વિરક્ત સંન્યાસી પણ કોઈ નથી, શ્રી કૃષ્ણ જેવો કુશળ યોદ્ધો પણ કોઈ નથી, શ્રી કૃષ્ણ જેવો શ્રેષ્ઠ યોગી પણ કોઈ નથી, માટે જ એ યોગેશ્વર છે। શ્રી કૃષ્ણ જેવો કોઈ નેતા નથી, શ્રી કૃષ્ણ જેવો કોઈ અભિનેતા નથી, એને નટવર કયા છે। શિવજી નટરાજ છે, શ્રી કૃષ્ણ નટવર છે। વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ। નટવર વપુ, નટ એટલે એક્ટર અભિનેતા, વર એટલે શ્રેષ્ઠ, એ નટવર છે એટલે એના જેવો કોઈ અભિનેતા નથી, એના જેવો કોઈ નેતા નથી। શ્રી કૃષ્ણ એનું નેતૃત્વ એ સમય આખા ભારતને પ્રાપ્ત થતું હતું। શ્રી કૃષ્ણની અંદર બધા જ રંગ છે। ક્યારેક ગોપીઓના માખણને માટે થઈ અથવા તો છાલિયા છાશ માટે થઈ અને ગોપીના કહેવાથી કૃષ્ણ નૃત્ય દેખાડે, નાચે, તાહી અહીર કિછો હરિયા છછિયા ભર છા છપે નાચ નચાવે। આખા જગતને નચાવનારી માયા, માયા જેની આંગળીને ઈશારે નાચે છે એવા ભગવાન, અને એ ભગવાન ગોપીઓની આગળ નાચે, આ પ્રેમનું નર્તન છે। અને એ રાગમાં નાચતા, ક્યારેક તમે વૃંદાવનમાં જાઓ તો કોઈક જગ્યાએ તમને શૈયા પર રાધાજી સૂતા છે અને શ્રી કૃષ્ણ એના ચરણની સેવા કરી રહ્યા છે, આવા અનૂઠા દર્શન પણ થાય છે। દેખ્યો પલોટત રાધા કે પાયન,
આપણને એમ થાય કે કેવો રાગી છે આ ભગવાન, પણ એ કૃષ્ણ પછી એકવાર ગોકુળ છોડીને મથુરા જાય છે, પછી ક્યારેય પાછું વળી અને ગોકુળ તરફ જોયું નથી. આપણને એમ થાય કે આ કેવી અનાસક્તિ. સોનાની દ્વારકા વસાવનારા ભગવાન, અને જ્યારે લીલા સંવરણની વાત આવી ત્યારે એ બધું જ છોડી દેનારા અને એવું કહેનારા દ્વારકાવાસીઓને સંદેશો મોકલાવે છે કે બધા દ્વારકા છોડી દેજો, સાતમે દાડે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. પોતાના કોઈ છોકરાને નામે, પોતાના કોઈ પરિવારજનોના નામે એ સોનાની દ્વારકા લખીને ગયા નથી. આ કૃષ્ણની અનાસક્તિ. આમ વિચારીએ ને તો એવું લાગે છે શ્રી કૃષ્ણના સંપૂર્ણ ચરિત્રને એક જ શબ્દમાં જો કહેવું હોય તો એ શબ્દ હોઈ શકે અનાસક્તિ. અને જે અનાસક્ત વ્યક્તિ છે વાસ્તવમાં એ જ સાચી રીતે દુનિયાના બધા જ ભોગોને સારી રીતે ભોગવી શકે છે. તો કૃષ્ણ એ અર્થમાં એક યોગેશ્વરની ભૂમિકામાં આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. અનાસક્તિ શ્રી કૃષ્ણ પાસેથી શીખી. નલિની દલ મંબુવત, જળમાં જેમ કમળ રહે ને પદ્મપત્ર મેવામ ભસા, અને છતાંય એ કમળ પાણીમાં ભીંજાય નહીં, બસ એ જ રીતે જેમ આપણે ગાઈએ છીએ અર્જુન ગીતામાં, સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારું દાસ. આ ભાવથી કૃષ્ણ આપણને રહેતા શીખવાડે છે. તો એક તરફ રાગી કૃષ્ણ અને બીજી તરફ આવા વિરાગી, આવા અનુરાગી, આવા અનાસક્ત કૃષ્ણ. એટલે કૃષ્ણની અંદર બધા રંગો ભેગા થયા છે. જેમ લાલ પીળો વાદળી બધા જ રંગોને ભેગા કરો અને કાળો રંગ થાય, મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ પ્રાગટ્ય સ્થલી છે કૃષ્ણની. વૃંદાવન છે એ લીલા સ્થલી છે. મથુરામાં કંસ રહે છે, વસુદેવજી રહે છે, દેવકીજી રહે છે, યાદવો રહે છે. વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો આ મથુરા છે ને એ આપણું સૂક્ષ્મ શરીર છે. ગોકુળ એટલે આપણું સ્થૂળ શરીર, મથુરા આપણું સૂક્ષ્મ શરીર, અને દ્વારકા એ કારણ શરીર છે. ત્રણ શરીર આપણે ધારણ કરીએ છીએ. ઇન્દ્રિયો આપણું આ પંચ ભૌતિક શરીર એ ગોકુળ છે, સ્થૂળ શરીર. અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આપણું સૂક્ષ્મ શરીર છે. અને અંદર વાસનાઓ છે એ કારણ શરીર છે. એ વાસના છે ત્યાં સુધી શરીર છે. વાસનાનું કારણ અજ્ઞાન છે એટલે એ કારણ શરીર છે. સૂક્ષ્મ શરીર મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. ત્યાં વસુદેવજી રહે છે. વસુદેવજી એટલે વિશુદ્ધ મન. ભાગવતમાં કહ્યું છે સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. વિશુદ્ધ સત્વ એ જ વસુદેવ. સત્વનો અર્થ થાય મન. વિશુદ્ધ મન એ વસુદેવ. એની સાથે દેવકી પરણે છે. દેવકી એટલે બુદ્ધિ. દેવમયી બુદ્ધિનું નામ છે દેવકીજી. એટલે વસુદેવ અને દેવકીજીના દ્વારા મથુરામાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. પણ જ્યારે મથુરામાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે ત્યારે બ્રહ્માદિ દેવતાઓ આવી અને દેવકી માના ગર્ભમાં પધારેલા ભગવાનની સ્તુતિ કરી અને પછી જાય છે સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ્ન હિતંચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ. સ્તુતિ કરીને દેવતાઓ જાય છે અને એ પછી શ્રાવણ કૃષ્ણ અષ્ટમીના, અથવા તો જેમ કહ્યું એમ ઉત્તર પ્રદેશના હિસાબે ભાદો કૃષ્ણ અષ્ટમીના મધ્યરાત્રિએ ચંદ્રમા જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, નિશીથ બેલા છે,
મધ્યરાત્રિ પછીનો થોડો સમય એને નિશીત કહે છે. અને ત્યારે નિશીતે તમ ઉદ્ભૂતે જાયમાને જનાર્દને, આવા ગાઢ અંધકારમાં પ્રકાશપુંજનું અવતરણ થાય છે. અને શ્રી કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે ભગવાન પેલા ચતુર્ભુજ રૂપે પ્રગટે છે. તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ, ચાર ભુજા વાળા છે ભગવાન, શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન પેલા પ્રગટ થયા છે. વસુદેવજી અને દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરી છે અને પછી ભગવાને જે નિવેદન કરવું છે એ નિવેદન કર્યું. અને પછી પ્રભુ બાલકૃષ્ણ સ્વરૂપે, બાળકના રૂપે મા દેવકીજીના ગોદમાં પધાર્યા. અને પછી પ્રભુની આજ્ઞા અનુસાર વસુદેવજી એને ટોપલામાં પધરાવી અને મથુરાથી ગોકુળ લઈ ગયા. આજે જ્યારે મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, હજારો હજારો લોકોની ભીડ ભગવાનના દર્શન માટે ઉત્સુક છે, ત્યારે આપણે એ બાલકૃષ્ણ પ્રભુ જે કારાગૃહમાં પ્રગટ્યા છે તે પ્રભુને વંદન કરીએ, નમન કરીએ, અનુનય વિનય કરીએ કે પ્રભુ આ સંસારના કારાગૃહમાંથી અમને પણ મુક્ત કરજો. અને પછી તમે જેમ વૃંદાવનમાં પધાર્યા ને એમ અમારું આ જીવન એ કારાગાર ન રહે પણ વૃંદાવન બને, અને જીવાતું જીવન એ સજા ન બને પણ હે કૃષ્ણ તારી સાથે રાસ રમવાની મજા બને, રાસ રમવાનો આનંદ બને, જીવન એક ઉત્સવ બને એવી પ્રભુ તને પ્રાર્થના. આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. ભગવાન શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપે સૌના જીવનમાં નિરંતર નિવાસ કરે અને સૌનું જીવન ઉત્સવ બને એવી આજે જન્માષ્ટમીના દિવસે પ્રભુને પ્રાર્થના. આપ સૌ માટે શુભકામના. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જય શ્રી કૃષ્ણ.